વિરામ પછી સ્વાગત. કોરોના વાયરસના ધીમે ધીમે કેસ રાજ્યભરમાં વધી રહ્યા છે અને વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. આ દરમિયાનમાં વડોદરામાં જોવા મળ્યા ચીનના વુહાન જેવા દ્રશ્યો. એક દર્દી ક્વોરન્ટાઇન થવાની વાત ન મળતા તેને પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયો છે. આરોગ્ય વિભાગની ટીમ નવાપુરા વિસ્તારમાં પહોંચી હતી, સેમ્પલિંગની કામગીરી ચાલતી હતી. તે જ દરમિયાન એક વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા, તેને ક્વોરન્ટાઇનની સૂચના આપી દેવાઈ. ત્યારે આ આધેડે વાત ન માનતા આખરે પોલીસે બોડી પ્રોટેક્શન સૂટ પહેરીને દર્દીને પકડી પાડ્યો અને બળજબરીથી એમ્બ્યુલન્સમાં લઈ જવાની ફરજ પડી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અમિત. અમિત, કયા વિસ્તારની ઘટના અને ખાસ તો કેવી રીતે આખો એ મામલો હેન્ડલ કર્યો પોલીસે? ચિરાગ, જે રીતે ચીનમાં વુહાનમાં આપણે દર્શી જોયા હતા કે કોઈ દર્દી પાસે શંકાસ્પદ લક્ષણો જણાય તો તેને જે રીતે બળજબરીથી એમ્બ્યુલન્સમાં પૂરી લેવામાં આવતો હતો, કદાચ એવા દ્રશ્યો વડોદરામાં પણ જોવા મળ્યા. વડોદરાના નવાપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે સેમ્પલિંગની કાર્યવાહી કરી હતી, જે દરમિયાન એક દર્દીમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. આ દર્દીને આરોગ્ય વિભાગે વિનંતી કરી હતી કે તેઓ હોમ ક્વોરન્ટાઇન થઈ જાય અથવા તો હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ તેઓને સારવાર આપવામાં આવશે, પરંતુ દર્દી આનાકાની કરી અડધો કલાકની રકઝક બાદ પણ દર્દી ન માન્યો એટલે આખરે પોલીસની મદદ લેવામાં આવી અને પોલીસે જે બોડી પ્રોટેક્શન સૂટ આવે છે પહેરી અને આ દર્દીને ઉઠાવી અને એમ્બ્યુલન્સમાં મૂક્યો અને ત્યારબાદ તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો. મગર જે પ્રકારના દ્રશ્યો હતા એ દ્રશ્યો જોઈને સ્થાનિક નવાપુરા વિસ્તારના લોકો પણ એક સમય માટે તેઓની આંખો પણ ફાટી ગઈ હતી, કારણ કે જે રીતના દ્રશ્યો સર્જાયા હતા, એક દર્દી જે છે શંકાસ્પદ કોરોનાનો તે માનવા તૈયાર નહોતો, પોલીસની સાથે જવા તૈયાર નહોતો, પરંતુ તેની સાથે જે પ્રકારે પોલીસે એક કડકાઈથી વલણ અપનાવ્યું તે જોતા લાગી રહ્યું છે કે તંત્ર હવે કદાચ કોઈ પણ પ્રકારની ઢીલાશ છોડવા નથી માંગતું અને આ જે કોરોનાની જે લડાઈ છે તેની સામે આરપારની લડાઈ લડવા માંગે છે. ચિરાગ, ધન્યવાદ અમિત તમામ જાણકારી બદલ. તો આ વ્યક્તિ માનતો નહોતો, આધેડમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા પરંતુ તે સારવાર માટે ના પાડતો રહ્યો. છેવટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમોએ બળજબરીપૂર્વક એમ્બ્યુલન્સમાં બેસાડવો પડ્યો છે. વડોદરા શહેરનો બનાવ છે આ.